नमो अरहंताणं नमो सिद्धाणं नमो हरिहरियाणं नमो वज्रायाणं नमो लोहे समसाहु। आचार्य अमृतचंद्र देव द्वारा रचित पुरुषार्थ सिद्धि उपायना सत्यासीमा श्लोक पर आपणी चर्चा प्रारंभ थई छे। आचार्य અમૃતચંદ્ર દેવે પોતાના આત્માની નિર્વિકલ્પ અનુભૂતિના બળે આત્મામાં વિતરાગતા પ્રગટ કરી એ વિતરાગતાની સાથે જગતના અંધ જીવો માટે આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ માટે આ ગ્રંથમાં ઉપદેશ આપવાનો વિકલ્પ થયો। અનંત જ્ઞાનીઓને ભૂતકાળમાં આ રીતે થયું છે। ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ થતા ચૈતન્ય સાગરમાં ડૂબકી લાગતા એવી અપૂર્વ અનુભૂતિ થાય છે અને એ અનુભૂતિ થયા બાદ શરીર અહીંયા મધ્ય લોકમાં જ દેખાય છે। પણ ઉપયોગ ત્યાં નથી। એવી નિર્વિકલ્પ અનુભૂતિ અનાદિ અનંત ચૈતન્ય સત્તા માત્ર ભગવાન આત્મા જ્ઞાન રસથી પરિપૂર્ણ એવું જે ચૈતન્ય તત્વ એ ચૈતન્ય તત્વમાં ઉપયોગ સ્થિર થતા આત્માના પ્રદેશોની દ્રષ્ટિએ દેખવામાં આવે તો આત્મા દેહમાંથી બહાર નીકળ્યો નથી હોતો। આત્મા દેહમાં હોવા છતાંય ઉપયોગ દેહમાં નથી। ઉપયોગ ચૈતન્ય તત્વમાં સ્થિત છે।
ને એટલા માટે જ જ્ઞાનીની એ દશાને દેહ હોવા છતાં દેહાતીત દશા કહી છે. પાંચે ઇન્દ્રિયોના નિમિત્તથી જ્ઞાન થતું અજ્ઞાનીઓને દેખાતું હોય, પણ જ્ઞાનીને એ જાગૃતિ વર્તે છે કે આ પાંચે નળમાંથી પાણી આવી રહ્યું છે, પણ એ પાણી પાણીમાંથી જ આવી રહ્યું છે, નળમાંથી નહીં. નળમાં પાણી ક્યાંય નથી, એ તળાવમાંથી પાણી આવી રહ્યું છે, પાણીમાંથી પાણી આવી રહ્યું છે. પાંચ નળમાંથી દેખાય છે, પણ પાંચ નળમાંથી પાણી નથી આવતું, કારણ કે નળનો સ્વભાવ જ નથી. અને એ જાગૃતિ જ્ઞાનીને પ્રતિ સમય વર્તે છે કે પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી આ જાણવાનું કાર્ય થતું હોય, પણ જાગૃતિ એ વર્તે છે કે આ ઇન્દ્રિયોમાંથી જ્ઞાન આવતું હોય એમ નથી. સામે લાલ છે, પીળું છે, લીલું છે, સફેદ છે, કાળું છે, વાદળી છે, અનેક પ્રકારના આવા રંગ. પણ આવું જે સફેદ, કાળું, લાલ, વાદળી, પીળું, લીલું એવું જે જ્ઞાન થઈ રહ્યું છે, આ આંખમાંથી નથી આવતું. આ શબ્દો જે તમારા કાનમાં સંભળાઈ રહ્યા છે, અંતરમાં એ જાગૃતિ કે આ જે જાણવા રૂપે પરિણમન થઈ રહ્યું છે, એ પરિણમન આ કાનમાંથી ક્યાંય નથી આવતું. એવી રીતે પાંચે ઇન્દ્રિયોમાં અંતરમાં આ જાગૃતિ, આ જાગૃતિ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પરમાત્માને સદાકાળ નિરંતર અવિરત ધારા પ્રવાહથી નિરંતર એ જાગૃતિ વહી રહી છે. આમ ગરમ પાણીમાં હાથ લાગ્યો, ઠંડા પાણીમાં હાથ લાગ્યો, ઠંડી હવા, ગરમ હવા, એનો ચામડીથી સ્પર્શ થયો, અંતરમાં એ જાગૃતિ વર્તે છે કે આ જ્ઞાનનું જ પરિણમન છે, આ ચામડી એમાં ક્યાંય નથી. ચામડીમાં ગરમપણું અને ઠંડાપણા એવું એમાં હોય છે, ચામડીમાં ગરમપણું હોય છે, ઠંડાપણું હોય છે, પણ આ ગરમ છે અને ઠંડુ છે એવું જે જ્ઞાનનું પરિણમન છે, એ જાણવાનું કાર્ય જે છે, એ આ ચામડીમાં ક્યાંય નથી. એવો ભેદ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને નિરંતર વર્તે છે. આચાર્ય અમૃતચંદ્ર દેવને એવો ભેદ નિરંતર વર્તતો હતો. અને સાથે સાથે જગતના જીવો પ્રત્યે આવો કરુણાનો ભાવ પણ આત્મામાં ઉત્પન્ન થયો કે લાવ આ શાસ્ત્રની રચના કરી. તાડના પાન ઉપર જગતના જીવો માટે નિશ્ચય અને વ્યવહાર એ બંને દ્રષ્ટિકોણથી આ મોક્ષ માર્ગનું સ્વરૂપ આચાર્ય અમૃતચંદ્ર દેવ એવી દશા હતી. આત્મખ્યાતિ, આત્મ પ્રસિદ્ધિ ટીકા સમયસારની આચાર્ય અમૃતચંદ્ર દેવની આ રચના દ્રષ્ટિનો વિષય પણ એવી રીતે ખોલ્યો છે. અને કોઈ જીવ એ ચૈતન્ય 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 સાંભળીને એકાંતથી એ ચૈતન્યને વાણી માત્રમાં બોલીને પોતાની ભૂમિકા અનુસાર જે સદાચાર, ન્યાય અને નીતિપૂર્વકનું જીવન જીવવું, અભક્ષ ભક્ષણનો ત્યાગ કરવો, એવા સદાચારનું પાલન ન કરીને કોઈ સ્વચ્છંદી થઈ જાય, આત્મા તો ખાતો નથી, પીતો નથી, મરતો નથી, જન્મતો નથી, તેથી કરીને જે ભોજન જઈ રહ્યું છે એ શરીરમાં જાય છે, આત્મામાં તો જાતું નથી, ને કોઈને પણ મારે, કોઈ પણ પ્રાણને એવી રીતે ઘાત કરે અને વાણીમાં આમ બોલે કે આત્મા તો મરતો નથી,
એવા એકાંતવાદી નિશ્ચયાભાસી જીવો માટે અમુક છેલ્લા શ્લોક પર આપણે ચર્ચા કરી. આ શ્લોક પણ એવો જ છે, થોડો વધારે ઝટકો આપે એવો છે, એટલા માટે સાવધાન થજો. આવો શ્લોક તમે આજ સુધી પહેલા ક્યારેય નહીં સાંભળ્યો હોય અને કદાચ આવું સાંભળશો પણ નહીં. આજનો આ જે 87મો શ્લોક છે એ 87મો શ્લોક ઘોર નિશ્ચયાભાસી શુષ્ક જ્ઞાની મૂઢમતી એવા અજ્ઞાની જ્ઞાની નો ઘાત કરનારા અજ્ઞાની એના માટેનો આ શ્લોક છે. શ્લોકમાં કહે છે, સત્ય ધર્મના અભિલાષી શિષ્ય દ્વારા અધિક અભ્યાસથી જ્ઞાન અને સુગતિ કરવામાં કારણભૂત સમાધિનો સાર પ્રાપ્ત કરનાર પોતાના ગુરુનું મસ્તક કાપવું ન જોઈએ. છેલ્લા અમુક દિવસોથી હું તમને આના વિશે કહી રહ્યો છું. આચાર્ય અમૃતચંદ્ર દેવના કાળમાં આવા પ્રકારના જીવો હશે અને એટલા માટે જ આવો શ્લોક લખવો પડ્યો છે. વાત એ છે કે ગુરુ પાસે શિષ્ય જ્ઞાન લેવા જાય, જ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે, જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ગુરુ વારંવાર એમ કહે છે કે પ્રયોજનભૂત એક જ કે આત્માનું જ્ઞાન તમે પ્રાપ્ત કરો. ને આત્માનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. આત્મા જ્ઞાન સ્વભાવી, દર્શન સ્વભાવી, આવું બધું સાંભળી લીધું. જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે સાંભળી. અને ગુરુની એ દશા છે કે પોતાના સ્વરૂપમાં એ અંતરમાં ઉપદેશ આપતા આપતા ડૂબકી લગાવે એવી દશા છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીની પણ એ દશા હતી, જે આપણે ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં જોઈ શકીએ. અંતરમાં ડૂબકી લાગે. અને આચાર્ય દેવોને તો એવું હોય કે શાસ્ત્ર લખતા હોય અને શાસ્ત્ર લખતા લખતા જ્યારે 24 કલાકમાં 8 કલાક નિર્વિકલ્પ ધ્યાનમાં લીન હોય છે, શુદ્ધોપયોગમાં 24 કલાકમાં, એક ધારું રહી તો કેવળ જ્ઞાન થઈ જાય ને. 24 કલાકમાં જે 8 કલાક નિર્વિકલ્પ ધ્યાનમાં લીન થાય છે અને સહેજે થાય છે, આમ શાસ્ત્ર લખતા 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 વાક્ય અધૂરું રહી ગયું હોય, વાક્ય નહીં શબ્દ અધૂરો રહી ગયો હોય અને શબ્દ નહીં અક્ષર પણ અધૂરો રહી ગયો હોય, એમ આમ આત્મા લખવું હોય ને તો આમ અ કરી આટલું ખાલી લખ્યું અને એ લખતા તે અંદરમાં વિકલ્પ ચાલતો તો એવો. આ દશા કેવી છે તમે સમજજો. આવા કે એ લખને કી ક્રિયા જો ચલ રહી થી, એ લખને કી ક્રિયા, એ તો દેહ કી ક્રિયા. હાથ મેં કાંટા હૈ ઓર તાડ કા પાન હૈ ઓર પાન પર લખને કી યે જો ક્રિયા હો રહી હૈ તો પ્યોર પુદગલ કી ક્રિયા હૈ. ये तो जड़ की क्रिया है, मगर ये जड़ की क्रिया में ये जो विकल्प आत्मा में उत्पन्न हुआ, ऐसा विकल्प
कि ये शास्त्र की मैं रचना करूं, ये जो आत्मा चैतन्य स्वभावी, तो आत्मा ये लिखने का विकल्प आत्मा में हुआ है। उन विकल्पों में भी कर्तृत्व नहीं है, वो विकल्प भी आत्मा में उत्पन्न होते हैं। विकल्प आत्मा में उत्पन्न होते हैं, लिखने की क्रिया होती है, और उस समय भी अंतर में जोर चैतन्य तत्व का है। वो जोर का मतलब दृष्टि का जोर, वो तो दृष्टि, दृष्टि नु जे जोर छे ने, ये तो चैतन्य तत्व मां छे। एक दृष्टि ना जोर ना बड़े एवी दशा प्रकट थाय के आ लखवानो विकल्प पण चालतो, ये विकल्प थी छूटो पड्यो, उपयोग विकल्प थी छूटो पड्यो, अने विकल्प थी छूटो पड़ी ने उपयोग ए चैतन्य तत्व मां निज भगवान आत्मा मां ए उपयोग स्थिर थयो। लखवानो विकल्प जे छे ए विकल्प थी उपयोग घटीने स्वरूप मां स्थित थयो। चैतन्य 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 पहला समय जारे निर्विकल्प अनुभूति प्रकट थाय ने ए समय ते ए श्रद्धा मां जारे बेसे ने आखा जगत नु परिणमन जे थाई रह्यु छे ये जगतना परिणमन नु जे अकर्तापणु प्रगट थयु श्रद्धा मां के हूँ करता नथी हूँ करता नथी हूँ करता नथी ए निर्विकल्प अनुभूति जारे थई त्यारे जा दशा प्रगट थई। केम के जो अत्यारे आ ध्यान छे अने आ आत्मा छे तो आ ध्यान अत्यारे आ छोकरो छे छोकरा छे पछी आ रीते घरवाळा छे पुत्र पत्नी परिवार आ बधा तो एमां ध्यान घड़िए घड़िए आवाम बधे जाय छे ने पछी ए ध्यान जारे स्वरूप मां स्थित थयुं અને એ વખતે આને સમજવા માટે એમ કે તમે રોજ આમ ઘરમાંથી બહાર નીકળતા હતા, ઘરના બહાર બધું કામ બરાબર થતું હતું, અને એક દિવસ એવો આવ્યો કે તમે ઘરની બહાર નીકળ્યા જ નહીં, અને ઘરની બહાર નીકળ્યા નહીં અને તમે બીજા દિવસે આમ ઘરની બહાર આમ આવીને જોયું બધું કામ પાછું બરાબર જ થયું છે। એટલે તમારો જે ભ્રમ હતો ને કે હું ઘરની બહાર નીકળું તો જ કામ થાય, કે નહીં નીકળ્યો તો એ કામ તો થયું જ છે, તો સ્વરૂપમાં સ્થિત થયેલા જ્ઞાનીને એ શ્રદ્ધામાં આ બેસે, કારણ કે જગત જગતનું કામ કરતું રહે છે અને પોતાનો ઉપયોગ જે છે સ્વરૂપમાં સ્થિત છે, હું જગતમાં કઈ કરવા જાઉં છું એનો કરનારો છું, એ ભ્રમ છૂટી જાય છે। આ ઉપયોગ સ્વરૂપમાં સ્થિત થયો ને ત્યાં અકર્તા થયો, કારણ કે અકર્તા સ્વભાવી જે ચૈતન્ય તત્વ જે છે, જે સ્વભાવ જ એનો અકર્તા છે, એમાં ઉપયોગ સ્થિત થયો છે। આવું જેનું ધ્યાન થતું હોય આત્માનું, એવું આત્માનું ધ્યાન કરનારા આવા આવા ગુરુ, આ ગુરુની વાત કરી। હવે શિષ્ય જેટલું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું એટલું જ્ઞાન, હવે આ વાતને સમજજો કે શિષ્ય જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બેઠો હતો, જેટલું કરવાનું હતું જ્ઞાન પ્રાપ્ત એને કરી લીધું। હવે ગુરુ શું કામમાં આવશે? એક વાગે પ્રવચન સાંભળવા તમે ગયા, બે વાગ્યા, ત્રણ વાગ્યા પ્રવચન સાંભળો છો, આ પ્રવચન સાંભળવાનું ચાલે છે, અને સાંજના સાત વાગી ગયા, સાત વાગે પછી એવી દશા થઈ કે ગુરુ હવે સાત વાગે પોતાનામાં લીન થયા કે બહાર આવતા નથી, અને તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું તો એટલું કરી લીધું, ગુરુ બહાર આવતા નથી।
તો હવે ગુરુને પોતે સમાધિમાં લીન છે, આવા ગુરુને હવે મુક્ત કરી દે. કારણ કે બે કામ હતા, એક તો ગુરુને આત્મમાં લીન થવાનું કામ અને એક મારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું કામ. તો ગુરુ પોતાનામાં લીન છે અને મને જ્ઞાન પ્રાપ્ત કરવાનું, તો એ જ્ઞાન મેં પ્રાપ્ત બધું કરી લીધું છે, આ રહ્યું મારી પાસે લખેલું. હવે આ ગુરુને એમ માનીને કોઈ ગુરુનું મસ્તક કાપી નાખે એમ વાત લખી છે કે ગુરુને કે માથું ગુરુનું કાપી નાખે કેમ? કારણ એનું એ, કારણ કે એમનું તો હિત થઈ ગયું છે અને મારું હિત થવાનું બાકી છે. હવે બધી મહેનત મારે કરવાની છે ને, 7 વાગી ગયા, આટલું બધું જ્ઞાન લીધું, બધી મહેનત મારે, પુરુષાર્થ મારે કરવાનો છે. અને જો ગુરુ હમણાં પાછા ધ્યાનમાંથી બહાર આવે કે પાછા કઈ પણ એવું થાય, એવું થાય પાછું, એ હમણાં બહાર આવશે તો પછી એમની સેવા કરવી, માથું દબાવવાનું, એમનું માથું દુખતું હોય તો માથું દબાવવા માટે પાછું મારે એ સેવા કરવી પડે ને, તો ખોટો મારો ટાઈમ બધું બગડ્યો રહે એમાં, કે ગુરુની સેવા કરવામાં. એના કરતા ગુરુને મારી નાખો, જ્ઞાન પ્રાપ્ત કરવું તો એ કરી લીધું છે. એટલા માટે હું તમને જે કહું છું ને કે ઘોર મિથ્યા દ્રષ્ટિ નિશ્ચયાભાસી, આ જે સેવા કરવાના જે ભાવ છે ને, આ ગુરુની સેવા કરવાના ભાવ, આ મૂર્ખના સરદારો એના વારા ન રાખતા એવી રીતે. આમ કે ગુરુની સેવા, આ એક જણો ગુરુની સેવા કરશે અને બાકી બધા ના 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 ના, એક કરે છે ને, મોઢેથી પૂછતો ખરો કે કેમ છે તમારી તબિયત, કે ના એ તો કામ ડિપાર્ટમેન્ટ તો બીજાનો છે, આવા નિશ્ચયાભાસી માટે આ વાત કીધી છે. આ ઘોર નિશ્ચયાભાસી માટે આ વાત કીધી છે. કૃપાળુ દેવ ને પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી ગમશે તમને બધાને, કારણ કે ફોટાના પગ ન દબાવવા પડતા, ફોટાનું માથું ન દબાવવું પડતું. અને જે જ્ઞાન સાંભળવાનું છે, જે લેવાનું છે, એ વિડીયો કેસેટ માંથી, ઓડિયો કેસેટ માંથી મળે છે. એ કેસેટ ના પગ થોડા દબાવવાના છે, એ કેસેટ ને જમવાનું થોડું આપવાનું છે. એટલે લોકોને એ ગમે છે અને પ્રત્યક્ષ. એટલા માટે કૃપાળુ દેવે 1500 શાસ્ત્રોમાં મેં આવું વર્ણન ક્યાંય બીજે નથી વાંચ્યું સાંભળ્યું, જે પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખ્યું. એમ તમારી દશા જે છે ને, આ નિશ્ચયાભાસી જીવ માટેની આ વાત છે, નિશ્ચયાભાસી માટે. કે હવે અમે એમને એમને હેરાન કરવા નહીં, અત્યારે તો ધ્યાનમાં લીન છે, હવે જ્યાં જશે ત્યાં સુગતિને પામશે. એટલે શરૂઆત જો ત્યાંથી એ રીતે કરી કે સત્ય ધર્મનો જે અભિલાષી છે એવો શિષ્ય, અને અધિકાસથી જ્ઞાન અને સુગતિ કરવામાં કારણભૂત સમાધિનો સાર પ્રાપ્ત કરનાર, આ ગુરુની દશા, સમાધિનો સાર પ્રાપ્ત કરનાર. ગુરુનો ઉપયોગ કરવાનો હતો ને, એટલે ગુરુનો ઉપયોગ કરી નાખ્યો. હવે ગુરુને નષ્ટ કરી નાખો, એટલે શરીરને નષ્ટ કરી નાખો, મારી નાખો, માથું કાપી નાખો, એટલે વાત પતી ગઈ, મારું કામ થઈ ગયું, મારે જ્ઞાન પ્રાપ્ત કરવું તો મારું કામ થઈ ગયું છે. આવો જે નિશ્ચયાભાસી, આ એના જેવું, આમ પગથિયા ચડ્યો ને જે સીડી ઉપરથી, પહેલા પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, આમ પગથિયા ચડતો ગયો અને ઉપર પહોંચી ગયો. કે હવે આમ બસ મારે જ્ઞાન લેવું હતું, આમાં પગથિયા ચડતા ઉપર પહોંચ્યો, હવે શું કરવાનું? કે પગથિયા તોડી નાખો, એવી રીતે આ પગથિયા તોડી નાખો. સીડી હોતી ને સીડી, ઉપર કી સીડી મેં જૈસે જૈસે આપ પેર રખતે જાઓ, ફિર ક્યા કરના, કે નીચે કી સીડી કો છોડ દેના, તોડ નહીં દેના. તમને વધારે વધારે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું તમારા આત્મામાં, આપકો યદિ જ્ઞાન ઇતના હો ગયા ઓર અપને આત્મા મેં લીનતા હો ગઈ, તો ઠીક હૈ, ગુરુ વહાં બેઠે હૈ, મગર ગુરુ જો સાધન થે વો ગુરુ કો નષ્ટ મત કરો. અને આવું લખવું કેમ પડ્યું? કારણ કે અમૃતચંદ્ર આચાર્યના કાળમાં 1000 વર્ષ પહેલા આવા પ્રકારના નિશ્ચયાભાસીઓ હતા, નહીં તો લખવું ન પડે, નહીં તો લખવાની જરૂર ન પડે, લખને કી જરૂરત ક્યાંથી, ઉસ સમય ભી એસે થે.
और इस समय भी है ऐसे, मुझे तो मिलते हैं, इतने लोग मिले हैं। शरीर थी सेवा करवानी एवी रीते कि स्त्री छे पुरुष ने अड़े नहीं, गुरु पुरुष छे स्त्री छे तो गुरु ने अड़े अड़े नहीं, पर मोटे थी बोली तो सके ने, बोली तो सके ने। आटलो व्यवहार के आटला बधा बोले छे तो मारे क्या बोलवानु होवे, बसी वधारे बोल 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 करीने एमने गुरु ने क्या हैरान करवा। तारा भाव जो उत्पन्न नहीं थतो तो तू क्यांक ने क्यांक निश्चयाभास नी अंदर फसायेलो छो। અને એ જીવની વ્યવહારાભાસી તો મરીને સ્વર્ગે જાય છે, નિશ્ચયાભાસી મરી નરકે જાય છે, નિશ્ચયાભાસી નરકે જાય છે। કારણ કે વ્યવહારાભાસી એ કમસે કમ એ શુભ ભાવ તો આવ્યો ને। આ બધું મતલબ વાળા લોકોની વાત છે, મતલબીઓની વાત છે કે મારું કામ થઈ ગયું ને। એવી રીતે આ મા બાપ ને ઓલા આ કયું કઈ ઓલું કઈ તમને બધાને ખબર હશે વધારે, આપણે મા બાપ ને મૂકવા જાય ને ઘરડા ઘર વૃદ્ધાશ્રમ, વૃદ્ધાશ્રમ એમ વૃદ્ધાશ્રમ એવા કઈ કામમાં આવતા નથી મોટી ઉંમર ના આવે, એવી ઘરડા થઈ ગયા ને મા બાપ, તો મા બાપ ને એવી રીતે ઘરડા ઘરમાં મૂકવા માટે જાય છોકરા, કેમ કે કઈ હવે કામમાં આવતા નથી, આંખે થી દેખાતું નથી, હાથ પગે હાલતા નથી, હવે આંખે થી દેખાતું નથી, દેખાતું હોય તો કઈક ચલો દણું બણું દળી દે તમારું માય કઈક આંખે, આ તો આંધળીમાં નો કાગળ થઈ ગયો, હું રોજ કહું નિર્મળા માતાજીને, આ જો આંખે થી ન દેખાતું આવા આવા લોકો કેટલી કહાનીઓ ઘટનાઓ બધી બતાવતો હોય અમને, આંખે થી દેખાતું નથી, હવે હાથે આમ કઈ હાલતો નથી કે ઘરના આંગણામાં આંખે દેખાત ન હોય પણ તમે દળનું દળતા હો ત્યાં, કે તમે તમારે ત્યાં મને અનાજ સાફ કરતા હો આંગણામાં, અનાજ સાફ કરતા હો અને ત્યાં છોકરું રડ્યું, છોકરું રડ્યું, તમારે છોકરા પાસે જવું પડ્યું, તો હવે તમારી સાસુ શું કામ કરે કે ત્યાં પછી આંગણામાં આંગણામાં આટલા અનાજ અનાજ આટલું હતું, ત્યાં બકરી આવી તો બકરીને ભગાડવાનું કામ તો કરે ને, પણ સાસુ એવી છે કે હવે હાથે આમ દંડી કોઈ હલતો નથી, મોઢેથી હિક આટલું આ કાય કામમાં આવે એવી સાસુ નથી, અને મુક્યાઓ ઘડા ઘરમાં આ એક બકરીને ભગાડવાના કામની નથી રહી હવે, બધા મતલબીઓ એવી રીતે। અને આવા લોકો છે, કોઈક તો હશે ને, નહીં તો વૃદ્ધાશ્રમ બન્યા કોના માટે, કોઈક ના તો હોવું ને છોકરા એવા હશે કે નહીં, આપણે તો કેટલાય પ્રવચનો ત્યાં થાય છે વૃદ્ધાશ્રમ ની અંદર, જેલમાં થાય તો વૃદ્ધાશ્રમમાં કેમ ન થાય, એક પ્રકારની જેલ જેવું જ લાગે કે આ જો ને, બેમાં પેલો અપરાધ કરીને આ જેલના અંદર ગયો છે, અને મા બાપ એ અપરાધ કરીને કોઈ પૂર્વ ભવના કોઈ એવા અપરાધ કર્યા છે કે ત્યાં આ ગઢપણમાં। આ સ્વાર્થી લોકો માટેની આ વાત છે, જે સ્વાર્થી મતલબ એવી રીતે આવી રીતે આ જે વૃત્તિ છે ને, આ વૃત્તિ આવી રીતે લગ્ન થાય ને, લગ્ન પહેલા પતિ પત્ની ના ઝઘડા લગ્ન પહેલા એટલા નથી થતા, સગાઈ થઈ ગઈ હોય ને તો હજી એટલો ઝઘડો ન થાય, આમ રાહ જોતા હોય ક્યારે આવશે, આમ ટાઈમ આપ્યો તો, આમ 5 વાગ્યાનો ટાઈમ આપ્યો તો નદીના કિનારે મળજે, આપણે તો એ નદીનો કિનારો કાંઈ નહીં, સામે કાંઠે મળશે, કેમ કે મળજે મળજે મળજે, આમ 5 વાગ્યા હજી આવી નથી, હજી આવી નથી, હજી આવી નથી, અને પેલી ભાગતી ભાગતી આ હા જલ્દીઓ મારે જવું પડશે જવું પડશે, હા તાર્યા વગર રહેવાતું નથી, તારા વગર રહેવાતું નથી, આવી રીતે કેટલો આમ કાગળ લખે, કાગળમાં કેવું બધું લખે, હું તમારા વગર જીવી નહીં શકું, એવું બધું પેલા લગ્ન ન થયા હોય ત્યારે, લગ્ન થઈ ગયા પતી ગયું, કારણ કે પેલા છે ને આને મારી પત્નીને અરે ભોગવીશ ભોગવીશ ભોગવી ભોગવી લીધી, હવે હું કે આમાં કાંઈ નથી, હવે ઝઘડા ચાલુ, હવે જલ્દી ઝઘડા ચાલુ છૂટાછેડા, આ બસ સ્વાર્થી, પેલા એ જ જોવે છે ને બધા છોકરો છોકરી જોવા માટે આવે,
હમણાં જ તે થોડા વખત પહેલા એવું થયું, આ તો હું ક્યાંય આવવામાં જતો નથી પણ બાજુમાં ઉભો તો એટલે મારે સાંભળવાનું થઈ ગયું. ત્યાં જ તે હતો અને આ છોકરો છોકરી જોવા આવ્યો હતો. અને છોકરો એનો ભાઈબંધ હતો, એનો બાપો હતો. આમ કાળી છે, પેલા દીકે કાળી છે. નળિયા વાળું ક્યાં પૈસા બૈસા લાગતા નથી. પછી આંખ છોકરીની આંખ નાની એવી હશે આમ કઈ. નાક આંખ નાની હતી તો કે આંધળી લાગે, આંધળી લાગે તો મારાથી રેવાળું નહીં. મેં કહું આમ ધીરે 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 શું કામ બોલ બોલ કરો છો? એ આંધળી નથી, એ બેરી છે. બોલ તારે બોલવું એટલું જોરથી. તરત જ ઉભો થઈને ભાગ્યો બહાર. કઈ નથી આ વિષય લોલુપી જ. આવું દુનિયામાં દેખાતું હોય કે નહીં? આવું ગુરુ સાથે કોઈ કરે મતલબ કેટલો કે જ્ઞાન લેવાનું છે, જ્ઞાન લેવાનું છે, જ્ઞાન લઈ લ્યો બસ. વધારે ઝંઝટમાં પડો નહીં, ઝંઝટમાં પડો નહીં. ક્યાં હવે એમને જે બધા કર્મના ઉદયના ફળને બધા ભોગવતા હોય છે એવી રીતે, એવી રીતે હે કોણ કોણ આજે જો આજે આજની ઘટના. તમે ધર્મેન્દ્ર બાપુ કહેતા હતા, એક બેન છે ને આ ઓલા ગોધરી ગોધરાના બાજુ ગોધરિયા કે એવા એક બેન એવી રીતે કેટલા 23 વર્ષની ઉંમર ખાલી અહીંયા કામ કામ કરવા માટે આવ્યા હતા. 22-23 વર્ષના હશે કઈ, કામ કરવા માટે આવ્યા હતા એના વર સાથે અને નાની એવી છોકરી 2-3 વર્ષની. બેન બેનનું મરણ થઈ ગયું, ટીબી હતો તો મરણ થઈ ગયું. હવે એ બેન ને મરણ થયું તો એનો વર એકલો એ નનામીને કેવી રીતે ગોઠવી, એકલો માણસ કેવી, અને ખંભો એક ખંભા ઉપર કેવી રીતે, કોઈ ખંભો આવવા માટે તૈયાર નહીં એવી રીતે. ધર્મેન્દ્ર બાપુએ સવારે મને કીધું, મને કે મારા જવું પડશે. મેં ક્યાં? તો કે ખંભો આપવા માટે, કારણ કે 3 જણા તો બીજા જોઈએ ને, એક તો એનો વર છે પણ બાકીના 3 કોઈ એને મળવા તો જોઈએ ને, કોણ ખંભે એને. ત્યાંથી એના ગામથી તે લોકોને બોલાવવા પડ્યા, કોઈ એના ઓળખીતા મિત્ર સગા સંબંધી કે આવો તમે અહીંયા, અહીંયા તો કોઈ ખંભો આપવા વાળું નથી. તમે શું એમ સમજો છો કે આવા પ્રકારથી જે આત્માની વાત સાંભળીને એવામાં કે બસ વ્યર્થમાં ક્યાંય ફસાવ નહીં, વ્યર્થમાં ક્યાંય સમય બગાડો નહીં, આત્માનું કલ્યાણ કરી લ્યો, આવી ઘટના જ્યાં નજર સામે હોય ને ત્યાં જો આ ખંભો આપવાનો ભાવ ન આવે તો એવા જીવને આત્મામાં ધર્મ પચે. એટલા માટે સંવેદનશીલતા માટેની વાત તમને કહું છું. આ તમને એ વાત તમને કહું છું કે આવા પ્રકારના ભાવ તમે ખંભો આપ્યો. ધર્મેન્દ્ર બાબુ કે હું તો ઘી લઈ ગયો, આટલા આટલું ઘી લઈ ગયો, પછી આવી રીતે તેલ તલ લઈ ગયો, એના અંદર તલ નાખે, એ બધી વસ્તુ જે લઈને ગયો. પણ કે કોઈ એક માણસ આવી રીતે એના માટે એની સાથે સવારથી અહીંયા નહીં હતા, પછી આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં લઈ આવ્યા. મેં કહું ના, મારા મારા હાથે એમને જમવાનું પીરસવું છે એવી રીતે કે ના, એમણે જમી લીધું છે. આમ કરીને તમારા આત્માની અંદર એવો પ્રકારનો જે સ્વાર્થનો ભાવ આચાર્ય અમૃતચંદ્ર દેવના કાળમાં એવી રીતે આવે છે ને, એ હતો થોડીક દયા ભાવ તમારી અંદર અંદરમાં હોય, આવ્યા વગર ન રે ભગવાન. તો પ્રત્યક્ષ સદગુરુ જેને નથી મળ્યા ને, એવા પરમ પરમ કૃપાળુ દેવની દશા જે નથી મળ્યું ને, એને ખબર છે કે અરે સદગુરુ દેવ. અને સદગુરુ ક્યારેય નહીં ઈચ્છે, ઓ પાછું એ તમને કહી દઉં, જે ઈચ્છે કે શિષ્ય પાસે સેવા કરાવું, શિષ્ય પાસે સેવા કરાવું એવો જેના અંદર ભાવ આવ્યો એ સદગુરુ નહીં. એનો તો પહેલો છે કે એ આમાં પણ ન અટકે, પોતાના માલિન થાય. પણ તારા અંદર જો આવો કોમળતાનો ભાવ નહીં હોય, કરુણાનો ભાવ નહીં હોય, દયાનો ભાવ નહીં હોય તો તારા આત્માનું હિત નહીં થાય. તને કોઈ ગુરુ મળે તો એ ગુરુને પૂછી લેજે, હું તો બધા સાધકને એ કહું એવી રીતે.
બધા સાધકને એ જ કહું, તમને ક્યારે કોઈ ગુરુ મળે ને તો આવા પ્રકારથી આચરણ એવા પ્રકારથી કરો, ક્યારેક દ્વેષનો ભાવ એ તમને ઉત્પન્ન થઈ જાય, કારણ કે તમારે જેવું સાંભળવાનું મન થતું હોય એવું એ ન કહેતા હોય અને સત્ય કહેતા હોય એવી રીતે, કારણ કે પોલિટિશિયન નથી ને, રાજકારણના વાળા નેતા હોય ને એ નેતા, નેતાનું બોલવાનું અને ગુરુનું બોલવાનું એ બેમાં ફરક છે. નેતા આમ આવશે ને તો પેલા જોશે કે આ ગામની અંદર આ મારી સામે બેઠા બધા કોણ છે, કઈ પાર્ટી વાળા છે, કેવા છે, પૈસા વાળા છે, ગરીબ છે, શું છે, બધું બધું જાળી લે. એને શું સાંભળવું ગમે છે એ પેલા બધું જાણી લેશે, અને પછી તમને જે સાંભળવું ગમતું એવું મીઠું મીઠું બધું બોલશે અને તાળીઓ તમે પાડશો, અરે વાહ કેવી સારી વાત કરી. સદગુરુ એ કામ નહીં કરે, સદગુરુ એ કામ નહીં કરે કે તમને શું ગમે છે મીઠું મીઠું બોલું, નહીં. સત્ય આ છે, આમ છે, તારે સાંભળવું હોય સાંભળ, ગમે તો ગમે, ન ગમે ન ગમે. વાત પૂરી થઈ, હું તો મુસાફર છું, નીકળી ગયો અહીંથી. થોડા સમય પછી રાખે ઓળખાશે કે આ રાખ હતી, પાછી આ શરીરની રાખ હતી એવું. આમ ખાલી તમને એટલી વાત કે તમારા આત્મામાં જો આવા પ્રકારના ભાવ આવે ને, એ ભાવથી ભેદ વિજ્ઞાન, કારણ કે નિર્વિકલ્પ અનુભૂતિના પૂર્વે નિયમથી, નિયમથી એના પૂર્વે નિયમથી આ શુભ ભાવ જ હોય છે, અશુભ ભાવ નહીં. આ અનુભૂતિના આગલા સમયે કોઈ અશુભ ભાવ નહીં હોય, શુભ ભાવ જ હશે એવું. આ શ્લોક જે છે એ જડ નહીં થઈ જવાનું, નિશ્ચયાભાસી. અરે હું તો ભેદ વિજ્ઞાન કરતો હતો, હું તો આમ કરતો હતો, હું તો આમ કરતો હતો, પછી ગુરુને કોણ બચાવી શકે, એનું આયુષ્ય જેટલું હોય તો કોણ બચાવી શકે, એમ નહીં. એવું ઘટિત નહીં કરવું, એવું ઘટિત એવી રીતે એવું ઘટિત નહીં કરી, એટલે કે મોઢેથી ન બોલવું, એ સમયે આવા પ્રકારના ભાવ પણ ન આવે. પહેલો ભાવ એ, એટલે હું જે જે જ્ઞાન દીપકને મળું છું ને, હું એક એકને જ્યારે મળું ને ત્યારે હું એને કહું છું, તારામાં આ કમી છે, આ કમીને પૂર્તિ કરજે તું, એ કમીની પૂર્તિ કરજે. ભાવ એવો ઉમળકો અમેરિકાની અંદર છે ને, એવી રીતે એ ભાઈ ગયા, અને એવી રીતે ત્યાં એવી રીતે જોયું, કોઈ તમને પૂછે કે તમને બહુ તબિયત ખરાબ છે, તમને ડોક્ટર પાસે જવું છે, અને કોઈ તમને ક્યાં તકલીફ આપી, જેમ કે તમે એમ કીધું કે તમારે ડોક્ટર પાસે જવું છે, તમે કીધું હવે આમને ક્યાં અત્યારે તકલીફ આપી, આવી રીતે પોતે સાધના કરવા આવ્યા છે અને પાછા ધક્કા ખાય, એટલે ખાલી એમ કે જવા દો, વાંધો નહીં, તમે તમારું ધ્યાન કરો, તમારું તત્વ વિચાર કરો, સ્વાધ્યાય કરવા ના નથી જાવ. તો તમે અહીંયા તો તમે એમ કહો ને કે ના 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 લાવો ને લઈ જાવ, એ વાંધો નહીં, અમે રસ્તામાં કરશું. અમેરિકામાં કોઈ એમ કે ને હું તમને ડોક્ટર પાસે લઈ જાઉં, અને એમ કહું ને કે ના ના રેવા દો, તમારું રેવા દો, ઓકે થેન્ક યુ. એટલે એમ નહીં કે ના વાંધો નહીં, તમે તારે તમે આવું નહીં, ઓકે નો પ્રોબ્લેમ. તમે એવા એવા લોકો, મારા અનુભવથી તમને કહું છું, ત્યાં ધર્મ નું બીજ ન રોપાઈ શકે. એટલે બહુ ગણિત શાસ્ત્રી ન બનવું, ન્યુમરોલોજી ન બનવું, બહુ આંકડા શાસ્ત્રી નહીં બનવું. એમ ઠીક છે, થોડું ઘણું એમાં, પણ એમાં એટલા માટે કીધું આંકડા શાસ્ત્ર ની માયા જાળમાં ફસાવું નહીં. આઠમા નંબરમાં જ એ જાળ છે.
બે બેલેન્સ જોશે, નિશ્ચય વ્યવહાર સાથે રાખીને બસ. અને મેં ભૂતકાળમાં અમુક ભૂલો એવી કરી છે, એટલા માટે એનું પુનરાવર્તન નથી કરવા માંગતો. આ મારી પોતાની ભૂલ છે, એનો સ્વીકાર છે, એ ભૂલ છે, એ ભૂલને હું ઢાંકીશ નહીં. રવીન્દ્રનાથ ટાગોર થયા ને એવું કરતા. એ કોઈ આમ લખતા ને, કઈ લખાણ લખે, હવે લખવામાં કઈ ભૂલ થઈ ગઈ હોય ને, જેમ કે કોઈ અક્ષર ખોટો લખાઈ ગયો કે બરાબર ન લખાણ, તો એ શું કરતા, એને આમ ચેકીને આમ કરીને આમ કરીને આમ કરીને એક ચિત્ર બનાવી નાખતા. યાર એ જ્યાં ભૂલ ચૂક બહુ ચેકાચેકી થઈ હોય ને, એના આમ આડું ઉડું કરીને એક ચિત્ર બનાવી નાખે, એટલે લોકોને એમ લાગે વાહ કેવી સરસ મજાનું ચિત્ર બન્યું. જો ને આમ લખાણની સાથે ચિત્ર, પણ ત્યાં ભૂલ થઈ હોય, એ ભૂલની ઉપર ચિત્ર બનાવે, એટલે ઢાંકીને કે અરે વાહ, એને છુપાવવા માટે થઈ. માણસે એવું કરે છે, એ ભૂલ ઉપર ચિત્ર બનાવે છે, પણ ભૂલ તો ભૂલ જ છે. લખાણમાં ને એ બધામાં થોડું ઠીક છે, એમાં વાંધો ન આવે બહુ, એમાં બહુ મોટું નુકસાન નથી. પણ જીવનમાં માણસ જયારે આવું કરવા માંડે, ભૂલ ઉપર શણગાર કરીને, એ ખોટું. એટલે સ્વીકાર થાય, નિશ્ચય વ્યવહાર આ બંનેને સાથે રાખીને. કાલે કીધું ને 36 64 બે મળીને, અને ન્યુમરોલોજી કાલે આપણે ખરીદ કર્યું. આજે ન્યુમરોલોજી 100 100 નું બહુ આવશે, 100. આજે શ્લોક કેટલામો છે? 87મો. અને તારીખ 13, 87 ને 13, 100 100. આમ બધું ન્યુમરોલોજી કઈ ને કઈ થઈ જ જાય. આપણે 100 લાવવા હોય તો લાવી દઈએ, પણ એમાં ફસાવવાનું નહીં. પછી ઠીક છે, આ ગમત માટે ઠીક છે. એમ એવું છે. આજે મૃત્યુ માટેનું મારવા માટેની વાત છે. આઠ કરમ, આ 87 નો આંકડો છે ને, એટલે મને એક વાત સ્મરણમાં આવી છે. 8 કરમ અને 7 કરમ ની ચર્ચા બહુ આવતી હોય છે. દરેક અજ્ઞાનીને 8-8 કરમ ઉદયમાં આવતા હોય, ઉદયમાં ચાલે છે, 8 કરમ નો ઉદય ચાલતો હોય. પણ બંધાતા હોય ને 8-8 કરમ ન બંધાય, હંમેશા માટે બંધાતા હોય 7, હંમેશા માટેની વાત છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની, અંતરાય, વેદની, આયુ, નામ, ગોત્ર, 8 કરમ ના નામ તો યાદ છે ને છોકરાઓ? બોલ દેવાંગી. જો આને જ્ઞાન દીપક કહેવાય. બોલ મોની. છે ને આટલા ટેણીયા તે 8 કરમ, 8 વર્ષની થઈ નહીં હોય હજી, પૂરી થઈ ગઈ, 8 તો થઈ ગઈ, નહીં તો જ્ઞાન દીપક ન હોત. આ 8 કરમ છે છોકરાઓ. તમને તમારે તો કઈ બધું કઈ કઈ યાદ કરવાનું નહીં ને. જોજો હમણાં એકાદાને લઈ લઈએ. આ વાહે છે ને વિનુભાઈ માય બેઠા, એ કોણ છે? બોલ ભાઈ ઉભો થા. હા, 8 કરમ ના નામ મને પહેલેથી ખબર હતી. આવું જ્યોતિષ ના આવર્ચન કોને નકુલ આવડશે. સાચું જ પડે, હવે આ નહીં આવડે. વાહે બેઠો ને, તારી વાહે બેઠો, ઉભો થા. હા તું, હા હા બોલ. નો આવડે, ખબર જ નથી, આ બધાની ખબર હોય. પણ જ્યોતિષમાં માનવાનું નહીં આ બધું. જ્યોતિષ આવું કઈ સાચું ન પડે, એવું કઈ હોય નહીં. કીર્તિ નહીં આવડે. બોલ. જ્યોતિષ ખોટું પડ્યું, એટલે જ્યોતિષમાં નહીં પડો. બે આ માન્યતા તોડાવવા માટે આ વાત કહેવી પડે. કોઈ આવા બધામાં માનવાનું નહીં. હા
આ જે આઠ કર્મ છે એમાંથી જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અને અંતરાય, વેદનીય, નામ અને ગોત્ર, આયુષ્ય સિવાય, આયુષ્ય સિવાયના જે સાત કર્મ છે એ નિરંતર બંધાતા હોય, અને આયુષ્ય કર્મ જે છે એ છેલ્લે બંધાવે. છેલ્લાનો મતલબ શું? કે જે આયુષ્ય હોય એના ટુ થર્ડ પાર્ટ એટલે બે તૃતીયાંશ એટલે કહેવાય ને આવું, તો એટલું જે છે એટલું બે ભાગનું આયુષ્ય પૂરું થાય અને એક ભાગનું બાકી રહે ત્યારે પછી આયુષ્ય કર્મ બંધાય. સાત કર્મ તો જન્મથી ચાલુ ચાલુ હોય. એટલે હવે આ ગણિતના માસ્ટર જે હોય, ગણિત તો ભણ્યા હોય ને, ભલે અહીંયા તમે આઠ કર્મ કોઈ ન ભણ્યા હોય, તો હવે બતાવો ચાલો જોજો. હવે આમ માસ્ટરી તમારી કેટલી કામમાં આવે છે કે જેટલું આયુષ્ય હોય એમાં આમ છે તો ત્રણ, આ ત્રણ છે તો ત્રણ વર્ષ હોય તો એમાંથી બે વર્ષ પૂરા થાય અને એક વર્ષ બાકી રહે ત્યારે આયુષ્ય કર્મ બંધાય. આ શરૂઆત સંભાવનાઓ, એ બંધાય એવો નિયમ નથી પાછો, પણ શરૂઆત અહીંથી થાય. બે ભાગનું પૂરું થયું ને એક ભાગનું બાકી. તો ચાલો બતાવો કે કોઈ બોલતા નહીં જેને કહું જ તે, કે 60 વર્ષનું આયુષ્ય હોય તો કેટલા પૂરા થાય અને કેટલા બાકી રહે ત્યારે આયુષ્ય બંધાય. બોલ, હવે પાંચમું ધોરણ કોણ ભણે છે? કોઈ પાંચમા વાળું ઉભો થાય, આટલું તો આવડે ને. ઉભો થાય, ઉભો થાય, ઉભો થાય. જો ત્રણ હોય તો ત્રણ માંથી બે વર્ષ એક બાજુ અને એક વર્ષ આ બાજુ, તો 60 માંથી કેટલા આ બાજુ આવે ને કેટલા આ બાજુ આવે? નહી, ગણિત છે ભણો, હશે જ ને. કોણ બતાવશે? બોલ, નોની હમણાં ખબર. આ બાજુ એક દાખલો છે કે બે ભાગનું આ બાજુ અને એક ભાગનું આ બાજુ, તો બે ભાગનું આ બાજુ ત્રણ હોય તો ત્રણ માંથી બે ભાગનું આ બાજુ જાય તો બે, અને એક ભાગનું ગયું તો એક. હવે 60 માં બે ભાગ આ બાજુ લેવા છે અને એક ભાગ આ બાજુ, તો કેટલા આ બાજુ આવે અને આ બાજુ? એ 10-20 એમ ન ચાલે, 20-20. હવે ખરાખરી નો ખેલ છે આ, તો બધા આવડે. હવે આ તો 60 નું તો છેલ્લે મીંડું હોય એટલે તો આમ થાય કે થઈ જાય. હવે બતાવો 81 વર્ષનું હોય તો કેટલા? હવે દીપાલી બતાવો છે ફટાફટ, ચાલ. આ તો ભાઈ હાઈસ્કૂલ વાળા છે ને, એટલે 81 વર્ષનું આયુષ્ય હોય તો બે ભાગમાં કેટલા ને એક ભાગમાં કેટલા? હાલી હું નહીં કે એમ કે હાલી નો નીકળો, હાલી હાલી એક બાજુ 20, એક બાજુ 60, તો કેટલા થાય? 60 ને 20 80 થયા. હું તો 81 ને 81 જાય પછી આમાં એવું છૂટછાટ ન આવે, વ્યાજ પી રાખો એમ. બે જાઓ, શારદા બેન ને આવડશે ગણિત. બોલો, એક બાજુ 61 અને બીજી બાજુ 20, એ કઈ હરખા ભાગે નો છે 61 ને. એમ તો પછી હું કહી દઉં, ચલો 80 ને 1, 79 ને 2, એમ થોડું આવે. 81 વર્ષ હોય તો એમાંથી એક બાજુ બે ભાગ રાખવાના છે ને એક બાજુ એક ભાગ રાખવાનો છે. આટલું ગણિત ન આવડે? 27 નો ઘડિયો આવડે છે કોઈને? 27 નો ઘડિયો આવડતો ત્યાં હું બેઠા હોત, તો ક્યાંક ઓફિસમાં નોકરી કરતા હો આપ ને, શહેરમાં હોત, અહીંયા ગામડામાં થોડો હોત. 27 નો ઘડિયો યાદ. કોઈ છે હવે હાથ ખાલી ઊંચો કરે, કોણ છે પાછળ? પાછળ વાળા બોલો. વિનુભાઈ છે, જો જો આવું ગણિત વેપારી છે ને એટલે આવડે.
એક બાજુ 54 અને બીજી બાજુ 27, એટલે જેનું 81 વર્ષનું આયુષ્ય હોય એના 54 વર્ષ પૂરા થાય અને 27 વર્ષ બાકી રહે ત્યારે એ નક્કી થાય, એ કર્મ બંધ થાય. કયું? કે આવતા ભવમાં હવે ક્યાં જન્મ લેવાનો છે, કઈ કઈ જગ્યાએ, નર નારકી થશે, મનુષ્ય થશે, દેવ થશે, તિર્યન થશે, ક્યાં જશે એ નક્કી થાય 54 વર્ષ પૂરા થયા ત્યારે. અને જો 54 વર્ષ પૂરા ન થાય ત્યારે જો ન એ કર્મ બંધ થાય તો પછી હવે કેટલા બાકી રહ્યા? 27. એના હવે બે ભાગ કરવાના. તો 27 ના બે ભાગ કરીએ તો કેટલા થાય? બે ભાગ ને એક ભાગ 18. એ તો બધાને આવડે. 18 અને 9. અને જો એમને આવડ્યું, કારણ કે એમને હિસાબના બહુ પાકા છે, જે બધું હિસાબ કરતા હોય ને એવી રીતે બેંક નો હિસાબ વધારે કરતા હોય, એ બધા દુકાન નો હિસાબ કરતા હોય, એ બધા ને આ બધું બહુ જોરદાર આવડે. 18 17. મને તો આ બધું લાંબુ ન આવડે, તમે કીધું એટલે આવડ્યું. 27 એવી રીતે, એટલે જે 54 વર્ષ છે, 54 વર્ષે 54 વર્ષમાં પછી એવી રીતે 18 અને 9, તો પછી એવી રીતે 54 માં 18 મેળવવાના તો કેટલા થાય? 72. પછી 72 બંધાય, માનો 54 બંધાય, પછી બીજું 72, બીજો ચાન્સ છે 72, પછી 72 માંથી પણ ત્રીજો ચાન્સ, ત્રીજી સંભાવના છે, પછી હજી આ 9 વર્ષ રહ્યા, 72 ને 9 81 થાય ને, એટલે તો એ 9 વર્ષ બાકી રહ્યા, એનાય પાછા બે ભાગ 6 વર્ષ ને 3 વર્ષ. તો એવી રીતે 72 માં પાછા 6 વર્ષ જોડો એટલે 78 વર્ષ, 78 માં પછી હજી 3 વર્ષ બાકી રહ્યા તો પાછા 80 વર્ષ. આવી રીતે કરીને, આવી રીતે કરીને આયુષ્યના જે બંધ છે, સ્વરૂપ છે ને, આ તો બધી વાત, આ તો 87 ઉપરથી મારે તમને આ વાત કહેવાની આવી. 8 ટુકડે બંધ પડે એવી રીતે કોઈ પણ એક ટુકડામાં. પણ વાત એની એ છે કે જે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું હોય એ ગુરુ માટે પણ આવા સ્વાર્થી થઈને નિશ્ચયાભાસી થવા વાળા જીવો આ દુનિયાની અંદર છે. એટલા માટે આચાર્ય અમૃતચંદ્ર દેવે આ શ્લોક લખ્યો. એટલે હૃદયના ખૂણામાં ક્યાંક ને ક્યાંક થોડીક દયા રાખવી, કમસે કમ ગુરુ માટે તો રાખવી. અહીંથી આ શ્લોક એ બતાવે છે. એમ નહીં કે મારું કામ થઈ ગયું, જ્ઞાન લેવાનું હતું, લઈ લીધું, શું કામ આવે છે એમ એમ એમ. અરે એમનો ઉપકાર છે. અત્યારે પણ ખબર છે ને, બધા સાહેબો અહીંયા આવતા હોય, પાછળ બધા બેઠા હોય, ખબર છે ઉમરાળાના તે દિવસે બધા સાહેબ આવ્યા હતા કે નહીં, એમને ભણાવતા હતા એ બધા સાહેબો, હાઈસ્કૂલના સાહેબો બધા આવ્યા હતા. તો મને કેટલા એ પૂછ કે આ સાહેબ જે આવ્યા હતા એ સાહેબ પાસેથી તમે ભણ્યા છો? કારણ કે એ આમ પ્રવચન પૂરું થયું અને મને એમના પગને આમ એક આમ એમ જવાનો ભાવ આવ્યો, એ ભાવ આવ્યો આમ સીધો, અરે કે તમને એ ખૂબ ભણાવતા હતા. કાંઈ ભણાવતા નતા, કાંઈ ભણાવતા નતા, પણ એક વાર અમારા સાહેબ એક વાર નતા આવ્યા, કઈ બીમાર હતા ત્યારે, ત્યારે એ પિરિયડ લેવા ઈ સાહેબ આવી ગયા હતા અને એમણે અંગ્રેજીનો વિષય અમને ભણાવ્યો હતો એક દિવસ માટે, અડધો કલાક માટે, એબીસીડીમાં. એવી રીતે એમણે મને શીખવાડ્યું હતું, એબીસીડી શીખવાડી હતી, એબીસીડી શીખવાડી હતી. આજે અંગ્રેજીમાં ગમે બોલી શકું ત્યારે મને એમની શીખવાડેલી એબીસીડી અંદર મળેલી છે. એનાથી મને કઈ ભણાવવા માટે રોજ આવ્યા હતા, મને જ્ઞાન આપવા આવ્યા હતા, એક વાર પણ આવી રીતે એમના માટે. અને એમાંથી હજી આગળ કે કદાચ ન પણ આવ્યા હોય, તેમ છતાંય એમને કોઈકને તો જ્ઞાન આપ્યું છે ને, અને મને અત્યારે એ પદે છે કે જ્ઞાન આપવા વાળા, તો હું હાથ જોડીને એને વિનમ્રતાપૂર્વક વિનયથી યથા યોગ્ય એમનો આદર કરીશ. એમ એટલે એમ છે એવી રીતે, હો આવી રીતે. એટલા માટે જ્યારે હું તમને કોઈ વાત એવી રીતે કહેતો હોઉં તો એવી રીતે એમ તમને એમ કે તમને ગમે એવી વાત તમને નહીં કહું, તમને ગમે એવી વાત નહીં કહું. પણ જેવી રીતે મારી મમ્મીને એવી રીતે કે આ મરીને મારી માં ક્યાં જન્મ લેશે
એવો ભાવ જેમ આવે ને એવી રીતે, અરે આ મારી મમ્મીની જ ઉંમરની છે, આ રીતે મરીને ક્યાં જન્મ લેશે, લાવ થોડી વાત બે તને કહી દઉં, અને આ સત્ય છે, તને ખોટું લાગે તો વાંધો નહીં પણ સત્ય આમ છે, એવી રીતે બધા જ જીવો માટે એવા પ્રકારના ભાવ. આ તો ખાલી દાખલો તમને આપ્યો માનો, એમ કોઈ સંબંધ બધા સાથે એવી રીતે નહીં કે આ મારી માં ને અમારો ભાઈ ને અમારી બેન ને અમારા મામા ને કાકા ને ભાઈ ને ફુવા, એમ નહીં, પણ આવા પ્રકારનો દરેક જીવ પ્રત્યેનો જો કરુણાનો ભાવ અંતરમાં નહીં હોય તો ભગવાન તમે ગમે એટલા શાસ્ત્રોને ભણ્યા કઈ પત્તો નહીં લાગે, કઈ પત્તો નહીં લાગે. તમારી તમે ભણ્યા છો શાસ્ત્રોને, પણ તમારી તૈયારી છે નરકમાં જવાય. આવું છે લખી લઈએ આપણે, ચાલો. આ શ્લોકમાં ગુરુનો ઘાત ન કરવાનો ઉપદેશ આપ્યો છે. સત્ય ધર્મના અભિલાષી શિષ્ય એ આત્મ સાધનામાં લીન જ્ઞાન અને સુગતિ કરવામાં કારણભૂત સમાધિનો સાર પ્રાપ્ત કરનાર પોતાના
ગુરુનું મસ્તક ન કાપવું જોઈએ. જેના હૃદયમાં કોમળતા નથી જે પોતાના જ્ઞાન પ્રાપ્તિના લાભને જ દેખે છે. એવા નિશ્ચયાભાસી અજ્ઞાની આત્માને અનુભવતા નથી. ગુરુની સેવા કરવાનો ભાવ સાધકને પોતાની ભૂમિકા અનુસાર આવ્યા વિના રહેતો નથી. સાધકે સેવાના ભાવથી
પોતાને જુદો જાણી ભેદ વિજ્ઞાન કરવું જોઈએ. તો અહીંયા 87મા શ્લોક પર આપણી ચર્ચા થઈ, 88મા શ્લોક પર આવતી વખતે આપણે ચર્ચા કરીશું.